હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ, એમના નામમાં વધુ એક સન્માનનો ઉમેરો કરવામાં આવ્યો છે. ભારતના સર્વોચ્ચ રમત પુરસ્કાર એનું નામ ધ્યાનચંદના નામથી કરવામાં આવ્યું છે, જેનું નામ પહેલાં ભારતના પૂર્વ વડાપ્રધાનના નામે હતું, રાજીવ ગાંધી ખેલરત્ન. હવે ધ્યાનચંદ ખેલરત્નના નામથી ઓળખાશે, કારણ કે આ વખતે ઓલિમ્પિકમાં હોકી ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. એમાં પુરુષોની હોકી ટીમે તો મેડલ જીત્યા જ છે, પરંતુ આપણી મહિલાઓની હોકી ટીમે પણ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે તેઓ પાછળથી હારી ગયા હતા, પણ એમની મહેનત ખૂબ જ સારી દેખાઈ છે. પણ ધ્યાનચંદ કે જેઓ હોકીના પર્યાય બની ગયા, અને એ જ્યારે હોકી રમતા હતા ને તો બીજા દેશના ખેલાડીઓ પણ જોતા હતા. એવા પ્લેયર હોલેન્ડમાં જ્યારે રમાતી હતી મેચ અને મેચ પતી ગઈ, તો ત્યાંના લોકોને એવું થયું કે એમની હોકીમાં ચુંબક લગાવેલું છે, કારણ કે જે હોકીનો દડો હતો ને એ હોકીની સ્ટિક જોડે જ ચોંટેલો ચોંટેલો રહેતો હતો, એટલી સફાઈથી ધ્યાનચંદ હોકી રમતા હતા. તો એ લોકોએ એમની હોકી તોડીને અંદર ચેક કર્યું હતું કે ભાઈ એમની હોકીમાં કંઈ ચુંબક તો નથી લગાવેલું ને. અને જાપાનના લોકોને પણ એક વખત એવું લાગ્યું હતું કે આ ગુંદર લગાવીને જ મેચ રમે છે, પણ ખરેખરમાં એવું નહોતું. ધ્યાનચંદ ખૂબ જ મહાન ખેલાડી હતા. તો ચાલો એમના સંઘર્ષ અને કેવી રીતે આપણા મોટા મહાન ખેલાડી બન્યા, અને એમને મેચો કઈ રીતે જીતી અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કર્યો, અને હોકીને એક ઉપરના સ્તરે લઈ ગયા. ચાલો શરૂ કરીએ. ધ્યાનચંદનો જન્મ 1905માં અલ્હાબાદમાં થયો હતો, અને પછીથી તેઓ ઝાંસીમાં રહેવા જતા રહ્યા હતા. અને 1922માં ફોજમાં તેઓ સામાન્ય સિપાહી તરીકે જોઈન થયા. એમનો પગાર કેટલો હશે એ વખતે? ફક્ત 5 રૂપિયા. અને એમને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એની પાછળ પણ એક જબરદસ્ત ઘટના છે. ઝેલમ એક જગ્યા છે જે પાકિસ્તાનમાં આવેલી છે હાલમાં, ત્યાં ધ્યાનચંદ એમની ટીમ સાથે હોકી રમતા હતા, અને મેચ પૂરી થવામાં ફક્ત 4 મિનિટની વાત હતી બોલો, અને આપણી ભારતની ટીમ 2 ગોલથી પાછળ ચાલી રહી હતી. તો ધ્યાનચંદને એમના ઉપરી અધિકારી બૂમ પાડીને કહ્યું કે ધ્યાન, ડુ સમથિંગ. તો ધ્યાનચંદે આ વસ્તુને બહુ જ સિરિયસ લઈ લીધી, અને એમને એ 4 મિનિટની અંદર 3 ગોલ કરી નાખ્યા. અને જે ટીમ 2 ગોલથી પાછળ ચાલી રહી હતી એ ટીમ હવે 3-2થી વિજય થઈ, અને ત્યારથી ધ્યાનચંદનું નામ હોકીના જાદુગર તરીકે પડી ગયું છે ને, જોરદાર. અને એમની સફર આ રીતે શરૂ થઈ, અને પછી તેમને પાછું વળીને જોયું જ નથી. 1926માં તેઓ ન્યૂઝીલેન્ડ ગયા, જે એમની પહેલી વખતની વિદેશમાં રમત હતી, એ એમને ખૂબ નામ કમાયું. એક જબરજસ્ત વાત કહું તમને, 1928માં એમ્સ્ટરડેમમાં ઓલિમ્પિક રમવાની હતી, તો બધા દેશોએ પોતાની નોંધણી કરાવી. ઇંગ્લેન્ડ પણ એમાં હતું, જેના આપણે ગુલામ હતા એ વખતે, એમને પણ નોંધણી કરાવી, અને પાછળથી એમને પોતાની નોંધણી રદ કરાવી દીધી. ખબર છે કેમ? કેમકે ભારતની ટીમ એ વખતે હોકી રમતી હતી, અને એ લોકોને ખબર હતી કે આપણે જીતી જવાના છીએ, અને એ લોકો નહોતા ઈચ્છતા કે કોઈ ગુલામ દેશ હોય અને અમને હરાવી જાય. આવો દબદબો હતો એ વખતે, એ પણ મેજર ધ્યાનચંદના કારણે. 1932માં લોસ એન્જલિસમાં ઓલિમ્પિક થઈ, અને એ વખતનો સમય હતો મંદીનો, મતલબ ખૂબ જ મંદી, પૈસો નહોતો, ઘણી તકલીફો ચાલી રહી હતી. એ સમયમાં હોકીની 3 દેશોની ટીમે જ ઓલિમ્પિકમાં ભાગ લીધો, ભારત, જાપાન અને એ વખતના હોસ્ટ એટલે કે અમેરિકા. એમાં ફાઇનલ જેવું તો કંઈ હતું જ નહીં, 3 જ ટીમો હતી. એટલે જે ભારતની ટીમ હતી અમેરિકા સાથે ફાઇનલ ચાલતી હતી, એમાં એ લોકો ખૂબ ભયંકર રીતે હાર્યા, અને બધાને ખબર જ હતી કે ભારત જ જીતવાનું છે. પણ જે વિશાળ વિજય થયો એની કોઈને આશા નથી. ભારતની ટીમે દરેક 3 મિનિટે 1 ગોલ માર્યો, એટલે 24-1થી અમેરિકાને હરાવીને ભારત વિજેતા બન્યું હતું છે ને, જોરદાર. અને 1932ના ઓલિમ્પિકની મેચ જેને પણ જોઈ છે ને, એમના મોઢે એવું કહ્યું છે કે ભારતના ખેલાડીઓ જ્યારે રમતા હતા ને તો અમેરિકાના ખેલાડી ડિફેન્ડ કરવાની જગ્યાએ એ લોકો ઊભા જ રહી જતા હતા, અને જોઈ રહેતા હતા કે ભારતના ખેલાડીઓ કઈ રીતે રમે છે અને કઈ રીતે આગળ વધી રહ્યા છે, એમની સ્ટ્રેટેજી કેવી જબરજસ્ત છે, એ લોકો શીખતા હતા છે ને, ગજબ. એ દિવસોમાં ભારત સિવાય હોલેન્ડ, ઇંગ્લેન્ડ, જર્મની આ બધી ટીમો પણ હોકીની ખાસી મજબૂત હતી. ધ્યાનચંદ એટલા બધા શાર્પ હતા એમની રમતમાં
કે કયો ખેલાડી ક્યાં કઈ જગ્યાએ ઊભો રહ્યો છે અને શું કરી રહ્યો છે ને, એમનું બધું ધ્યાન રહેતું. અને આ જ એમના રમતની ખાસિયત હતી. તો 1936ના ઓલિમ્પિકની વાત કરીએ તો હોકીની ટીમ આપણી ભારતની જહાજથી જવાની હતી, બર્લિનમાં રમવાનો હતો. તો સ્વાભાવિક રીતે એ લોકોને ખૂબ સમય લાગવાનો હતો, તો પ્રેક્ટિસ પણ જહાજના ડેક ઉપર કરતા હતા. ત્યાં જગ્યા હતી ડેક ઉપર, પણ છતાંય એ પ્રેક્ટિસ કરવી અઘરી હતી. છતાંય આપણી ભારતીય ટીમે પ્રેક્ટિસ જહાજના ડેક ઉપર કરી અને જ્યારે પહોંચ્યા પહેલી મેચ રમાઈ તો એમાં ખરાબ રીતે હાર્યા 1-4. જોકે પ્રેક્ટિસ મેચ હતી. ધ્યાનચંદે પોતાની આત્મકથા ગોલમાં લખ્યું છે કે એ દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો, હું ક્યારેય નહીં ભૂલું. ધ્યાનચંદે પોતાની ટીમની સાથે બેસીને મીટિંગ કરી અને નક્કી કર્યું કે દારા, જે એક હોકી પ્લેયર હતા અને રાઇટ હેન્ડ સાઈડ રમતા હતા, એમને બોલાવા તાત્કાલિક. અને તાત્કાલિક બોલાવવા માટે એમને ઉડાન ભરીને આવવું પડે એવું હતું. અને એ વખતે વિમાનમાં હોકી પ્લેયરને આવવું એ ખૂબ મોટી વાત હતી. તો એમને એ સમયે ત્યાં બર્લિન બોલાવવામાં આવ્યા અને ભારત પછી ફાઇનલમાં પહોંચ્યું. જોકે દારાને આવતા આવતા સેમિફાઇનલમાં પહોંચી ગયા હતા, પણ પછી જ્યારે ફાઇનલમાં પહોંચ્યું ત્યારે ફાઇનલની મેચ શરૂ થવાની હતી. ત્યારે એ વખતના મેનેજર હતા પંકજ ગુપ્તા, આપણી ભારતીય હોકી ટીમના. એમને પોતાના ખીચામાંથી એક ઝંડો કાઢ્યો. એ ઝંડો હતો ભારતીય કોંગ્રેસ પાર્ટીનો. એટલે કે એ વખતે ભારતનો તો કોઈ ઝંડો હતો નહીં, એટલે ભારત કોંગ્રેસનો જે ઝંડો હતો એ વખતનો, એમને ઝંડો ખીચામાંથી કાઢીને હવામાં લહેરાઈને કહ્યું કે આપણે આની લાજ રાખવાની છે. પછી તો મેચ શરૂ થઈ અને જર્મનીના ખેલાડીઓ આ વખતે કંઈક અલગ જ મેચ રમી રહ્યા હતા. એટલે કે ભારતીય ખેલાડીઓની નકલ કરી રહ્યા હતા, થોડા થોડા અંતરે બોલ પાસ કરી રહ્યા હતા. તો આપણા ખેલાડીઓ થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે હવે શું. હાફ ટાઈમ થયો જ્યારે ધ્યાનચંદે પોતાના બંને જૂતા ઉતારીને ખુલ્લા પગે રમવાનું શરૂ કર્યું અને એ પછી જે ગોલની માળા શરૂ કરી છે એમને, ગોલ ઉપર ગોલ, જબરજસ્ત ગોલ કર્યા. પણ એ મેચમાં એક એક્સિડન્ટ થઈ ગયો. ધ્યાનચંદ જ્યારે ગોલ કરી રહ્યા હતા ત્યારે ભૂલથી જર્મનીના જે ગોલકીપર હતો એની હોકી સ્ટિક ધ્યાનચંદના મોઢે વાગી ગઈ અને એનાથી એમને એક દાંત પડી ગયો. એટલે એમને મેદાન છોડીને પેવેલિયનમાં જવું પડ્યું. પણ ધ્યાનચંદ તો ધ્યાનચંદ હતા, થોડી જ સમયમાં એ પાછા આવી ગયા તૂટેલા દાંત સાથે. અને ભારતીય ટીમ ઓલરેડી 8-1 આગળ ચાલી રહી હતી. તો ધ્યાનચંદ પાછા આવીને આપણી ભારતીય ટીમને કહી કીધું કે ભાઈ હવે આપણે કોઈ ગોલ નથી કરવા, હવે આપણે આ જર્મનોને બતાવીશું કે બોલ કંટ્રોલ કોને કહેવાય. અને એમને એ બતાવી દીધું ને, જર્મનીઓને સબક શીખવાડી દીધો. આવા હતા ધ્યાનચંદ. ક્રિકેટમાં જે સ્થાન ડોન બ્રેડમેનનું છે, ફૂટબોલમાં પેલેનું, ટેનિસમાં બોન બોર્ગ, એવું જ ધ્યાનચંદનું સ્થાન હોકીમાં છે. આશા રાખું છું મિત્રો તમને મારો વિડીયો પસંદ પડ્યો હશે અને ધ્યાનચંદ વિશે ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. અને પસંદ પડ્યો છે ને તો લાઇક બટન જરૂર દબાવી દેજો અને નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને શેર કરવાનું જરાય ભૂલતા નહીં. ચલો મળીએ આપણે આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે. આવજો.